बोटाद गढ़ा गोपीनाथ मंदिर विवाद मंदिर हवे चरम सीमा पर पहुंची गयो छे। मारा मारी अने खराब वर्तन बाद मामलो वधु गंभीर बनता तेनी चर्चा चारे बाजु जोवा मळी रही छे। गढ़ा स्वामीनारायण मंदिर में पोलिस अधिकारी डीवायएसपी राजदीप सिंह नकुम द्वारा ट्रस्टीओ साथे अयोग्य वर्तन करवामां आव्या होवानो आक्षेप करवामां आवता खळभळाट मची गयो छे। डीवायएसपी द्वारा चेरमेन रमेश भगत साथे मारा मारी करी बहार काढवामां आव्या होवाना सीसीटीवी पण सामे आव्या छे। चेरमेननो आक्षेप छे के 6 डिसेम्बरना रोज रात्रे 8 वागे डीवायएसपी नकुमे वड़तालना नवतम स्वामीना कहेवा प्रमाणे अयोग्य वर्तन कर्यू हतु अने आ मामले भावनगर आईजी ऑफिस मां चेयरमैन रमेश भगत द्वारा फरियाद करवामां आवी छे। समग्र मामला मां सीसीटीवी सामे आवता पोलीसनी कामगीरी पर सवाल उठी रह्या छे। गढ़ा गोपीनाथजी मंदिर ट्रस्ट ने लेने जे प्रमाणे विवाद सामे आव्यो छे, आजे जे प्रमाणे मंदिर ट्रस्ट द्वारा अमदावादमां पत्रकार परिषदमां समग्र मामले खुलासो करवामां आव्यो छे। અમુક સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે, જે પ્રમાણે ગઢડા બોટાદના એસપી છે તે પ્રમાણે જે અભદ્ર વર્તન થયું છે, નવા નવનિયુક્ત ચેરમેન રમેશ સ્વામી મહારાજ પર જે પ્રમાણે અભદ્ર વર્તન થયું છે, તેમાં હરિભક્તોમાં એક નારાજગી ઉભી થઈ છે। મંદિર ટ્રસ્ટે પણ સામે આવીને મીડિયા સામે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે, વાત રજૂ કરી પોતાની। ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટમાં તારીખ 6/12/2020 રોજ એક નોન કોરમ થયેલી મિટિંગ છે, હું આયોજન હતો ને એ મિટિંગમાં અમારી સ્કીમની જોગવાઈ મુજબ જેટલા ટ્રસ્ટીઓ હાજર હોય એ કામ કરવા માટે સક્ષમ હોય છે, અને જે મુજબ ટ્રસ્ટના ચેરમેન હરિજીવનદાસજી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને સાથે ડાકોર મુકામે ટ્રસ્ટની અંદર પણ ટ્રસ્ટી છે અને અમારી સ્કીમની જોગવાઈ મુજબ એ ટ્રસ્ટી તરીકે રહી શકતા નથી, જેથી અમને ટ્રસ્ટી તરીકે દૂર કરવામાં આવ્યા। એ ટ્રસ્ટી તરીકે દૂર થયા એટલે એ ચેરમેનના પોસ્ટ ઉપર હતા એટલે ઓટોમેટિક ચેરમેન પદ પણ ખાલી પડતા, બીજા ટ્રસ્ટી રમેશ ભગત છે એમને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવે અને બીજી કાર્યવાહીઓ કરી અને મિટિંગ પૂર્ણ કરવામાં આવે। ત્યારબાદ રાત્રે 8 વાગે બોટાદના ડીવાયએસપી નકુમ સાહેબ અને પોલીસ કાફલા સાથે એમના બાકી ટ્રસ્ટીઓ અને બધાને લઈ અને ગરડા મંદિરની ઓફિસમાં એ લોકો આવ્યા। હવે મારી મહત્ત્વની બાબત એ છે, એક તો 5 મહિનાથી એ લોકો મિટિંગ ટ્રસ્ટની સ્કીમની જોગવાઈ પ્રમાણે ભૂલાતા નથી, દર મહિને મિટિંગ કરવાની હોય છતાં એ લોકોના આંતરિક ડિસ્પ્યુટને કારણે મિટિંગ નહોતા બોલાવતા। ગઈ 22/11 મિટિંગ રાખી હતી, એમાં એના ટ્રસ્ટીઓ હાજર ન રહ્યા, એટલે પછી 6/11ની મિટિંગ થઈ 2 અઠવાડિયા બાદ, એમાંય એના ટ્રસ્ટીઓ હાજર ન રહ્યા અને નોન કોરમ થયેલી મિટિંગ છે એ મિટિંગની અંદર નિર્ણયો લેવાયા। હવે આ ટ્રસ્ટીઓ શું કરવા હાજર નથી રહેતા, તો ટ્રસ્ટની અંદર 21 કરોડ રૂપિયા જેવી રકમ હરિજીવન સ્વામી અને વિમુખ ભાનુપ્રકાશે ઉચાપત કરી છે, એ ટ્રસ્ટીઓને એના જવાબ ટ્રસ્ટી બોર્ડની મિટિંગમાં આપવા પડે એમ છે। એવા સંજોગોની અંદર બધાની અંદર ખૂબ ખેંચતાણ છે, ત્યાં બીજા કોઈનું કંઈ હાલવા દેતા નથી, એટલે 7 સભ્યોમાંથી 6 સભ્યો છે એને કોઈ વસ્તુની ખબર નથી। આવા સંજોગોની અંદર નોન કોરમ મિટિંગ જે થઈ એમાં એના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા આ બીજા બાકી રહેલા ટ્રસ્ટીઓએ નિર્ણય કર્યો અને હરિજીવન સ્વામી ચેરમેન તરીકે અટકી ગયા અને પોતાના હાથમાંથી વહીવટ વહી ગયો। આ વહીવટ વયો ગયો એને બચાવવા માટે આ ડીવાયએસપી નકુમને જે પણ રીતે સેટલમેન્ટ કરી અને ગરડા મંદિરની અંદર લાવી અને નકરી લુખાગીરી દાદાગીરી ગુંડાગીરી ઉપર ઉતારી મૂક્યા, મંદિરના ચોકની અંદર જીપની અંદર માઇક લઈને ડીવાયએસપી નકુમ ગાળો બોલે, એક ધાર્મિક સંસ્થાની અંદર જીપની અંદર જે માઇકથી એલાઉન્સ કરવાનું હોય પબ્લિકની એવા એલાઉન્સની અંદર ગાળો બોલે અને પછી મિટિંગની સ્થળની અંદર આવી અને બધાને તમામને ગાળો દઈને બહાર કાઢવામાં આવે, જે વિડીયો ક્લિપની અંદર બહુ સ્પષ્ટ ને ક્લિયર દેખાય છે। પણ મારે સૌથી મોટી મહત્ત્વની વાત આપના દ્વારા એ કહેવા જઈ રહ્યો છું કે જો હરિજીવન સ્વામી સાચા હોય, આ સરકારી અધિકારીઓ જે પણ છે એ સાચા હોય, તો ગઢડા મંદિરના લગભગ 50 લાખ રૂપિયા સીસી કેમેરા ફિટ બધા કરવામાં આવ્યા છે અને રજે રજની મહત્તા રેકોર્ડિંગ થાય છે, એ સીસી કેમેરા રજૂ કરો અને એની અંદર કોણે શું કર્યું છે એ સ્પષ્ટ દેખાશે। મારા ઉપર એફઆઈઆર ફાડવામાં આવી છે કે રાત્રિના 8 વાગે મેં હરિજીવન સ્વામીને લાફો મારી દીધો, તો આ 2 ડીવાયએસપીઓ પીએસઆઈ બધા હાજર છે અને એની હાજરીમાં લાફો મારી દીધો, તો એમની પાસે સીસી કેમેરાના ફૂટિંગ છે, રજૂ કરે કયા સમયે મેં એને લાફો માર્યો, બે બતાડી દે સીસી કેમેરાની અંદર। માટે આ બધી આવી ખોટી એફઆઈઆરો મારા ઉપર દાખલ કરી
અને અમારી જે સામાજિક ઇમેજ છે એને તોડવા માટેનો પ્રયત્ન છે અને 21 કરોડ રૂપિયાની ગોલમાલ કરી છે એટલે ટ્રસ્ટની અંદર મીટિંગની અંદર ટ્રસ્ટીઓ હાજર રહેતા નથી અને આ છતાંય હું કાયદાની અંદર ભણેલો છું એટલે કહી શકું કે જે પણ અધિકારો છે મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ટ્રસ્ટીઓના છે એમાં કોઈ પોલીસનો રોલ નથી હોતો. પોલીસે વગર પરમિશન અને વગર ચેરમેનના બોલાવે મીટિંગની અંદર શુક્રવાર હાજર થવું જોઈએ એટલો જવાબ મને ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આપે. સ્વામીજી, જે પ્રમાણે કોણ કોણ જવાબદાર વ્યક્તિઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, સરકાર પાસે શું અપેક્ષા છે? અમારી તો સરકાર પાસે અધિકારીઓ ઉપર એટલે અપેક્ષા છે કે ભાઈ જે અધિકારીએ મંદિરમાં આવી અને આ ષડયંત્રનો ભાગ બની અને આ ષડયંત્રમાં જે જે લોકો સમ્મિલિત હોય, માત્ર ડીવાયએસપી એક નકુમ નથી, આની અંદર ઘણા સમ્મિલિત છે, એ તમામ ઉપર આવી ધાર્મિક સંસ્થાની અંદર આવીને જે ઓહાપોહ કર્યો છે, સાધુ સંતોના હૃદયની લાગણીને ઠેસ પહોંચાડી છે, આ તમામ ઉપર એક્શનો લેવા જોઈએ, નહીંતર સમગ્ર હિન્દુ સમાજ આના બહુ મોટા પ્રત્યાઘાતો આપશે. આજે આપણી સાથે એસપી સ્વામીજી પણ કહ્યું કે જે આ સમગ્ર મામલે તેઓ સરકાર પાસે રજૂઆત કર્યા છે, તેમને ફરિયાદ પણ અરજી પણ દાખલ કરી છે, તેમને હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે. સમગ્ર મામલે હરિભક્તો નારાજ છે, કેમ કે હવે જે જવાબદાર વ્યક્તિઓ છે, જવાબદાર અધિકારી છે, તેના પર પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ. જે ઘટના બની છે એમાં મને અમારી ટ્રસ્ટની મિટિંગ હતી, ટ્રસ્ટની મિટિંગમાં મને ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવ્યા. નિમણૂક કર્યા પછી મને ચેરમેનની ખુરશી પર બેસાડ્યા હતા. બરાબર એ ટાઈમે સાંજે 8 વાગે ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સાહેબ આવી અને મને કાકડો પર પકડી અને ખુરશી પરથી ઉતારી અને ગાળું બોલી બહાર મને મોકલી દો. ચંદોણવી તો અમારે જે વિમુખ કરેલા ભાનુપ્રકાશ સ્વામી અને જે પૂર્વ ચેરમેનને અમે રદ કરવામાં આવ્યા, એને રદ કર્યા એટલે એને આવડો વસ્તુ ખબર ન રહી. પાછા એને એ જ અમારા ફૂટેજ જે વિડીયામાં વાયરલ થયું છે એમાં એમ બોલે છે કે મારી ભૂલ થઈ ગઈ એજન્ડા કાઢવાની અને આ મારે હું તમારો ઋણી રહીશ, એવી રીતે પાછા સ્વીકારે છે. તો અમે સીએમ લગી અમે આ બધું અરજી કરી છે, ગૃહમંત્રી અને આઈજી અમારે ભાવનગર જિલ્લામાં એને અરજી કરેલી છે અને એમને જેમ બને એમ તેમ આની કાયદાકીય પગલાં લેવામાં આવે અને જે મારી ઉપર જે ઓલું કરવામાં આવ્યું છે કૃત્ય એને તાત્કાલિક એને સસ્પેન્ડ કરવામાં આવે. એસપી સાહેબે મારા પ્રકારમાં એવું વર્તન કરવામાં કાકડો પકડી મને ધક્કો મારી અને એક સાઈડ રાખીને મને ગાળુંની મા બેન સામે ગાળું દીધી. અમે જવાબદાર વ્યક્તિમાં અમે વ્યક્તિ માટે અમે હરજીવન સ્વામી, ભાનુપ્રકાશ સ્વામી અને અમે બધું અરજી કરશું અને આઈજી સાહેબ લગી પહોંચશું.